નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહ અંતર્ગત ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે સુરત શહેર કોંગ્રેસના ઉધના મત વિસ્તારના ઉમેદવાર શ્રી ધનસુખભાઈ રાજપૂતનું. ધનસુખભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં. આજે આપણે એવી કેટલીક વાતો શેર કરીશું કે જે સળગતા સમાજના મુદ્દાઓ છે અને તેના ઉપર અમે તમારા વિચારો જાણવા માગીએ છીએ. સૌથી પહેલાં તો છેલ્લી સાંસદ તમે હારી ગયા હતા, મહાનગરપાલિકા જીત્યા, અચાનક ફરી પાછા ધારાસભાની અંદર આપ ચૂંટણી લડી રહ્યા છો. જીતનું સમીકરણ અને સામે જ્યારે દિગ્ગજ ગણાતા ભારતીય જનતા પાર્ટીના મંત્રી નરોત્તમભાઈ પટેલ તમારી હરીફાઈની અંદર હોય ત્યારે કેવી રીતે જીતી શકાય એ સમીકરણ અમને સમજાવો. જો નિખિલભાઈ, પહેલે તો હું તમને એમ કહું કે ઉધના વિસ્તાર મેં શા માટે પસંદ કર્યો, કારણ કે ઉધના વિસ્તારમાં કોઈના જો એમ કહેતા હોય ને કે મારા આ સમીકરણ છે તો હું એને સ્વીકારતો નથી. કારણ કે ઉધના વિસ્તાર એ આજે સુરત વિકસિત થયું તેનાથી 20-25 વર્ષ પહેલાંથી વિકાસમાં આવી ગયેલું અને 25-30 વર્ષથી જૂના લોકો અહીંયા વસતા થઈ ગયેલા અને આખા ભારતવર્ષના લોકો અહીંયા આવીને વસેલા છે, આખા ભારતવર્ષના. અને કોઈ એમ કહે કે અમારી આટલી સંખ્યા છે તો વાત ખોટી છે. પોતાની જીત બતાવવા માટે સંખ્યા બતાવે કે આ અમારી સંખ્યા છે એ સ્વીકાર્ય નથી. હું એવું માનું છું કે આ વિસ્તારમાં ખૂબ જ મધ્યમ અને શ્રમિક અને લોઅર મિડલ ક્લાસના લોકો વસેલા છે અને એ લોકોની જે રોજિંદી જરૂરિયાતની વસ્તુ છે, જે ગુજરાત સરકાર તરફથી જે જરૂરત લાભો મળવા જોઈએ તે મેં સર્વે કર્યું છે. સાહેબ, એક પણ ગુજરાત સરકાર તરફથી એક પણ કોઈ યોજના કે કોઈ એવી વાત આમ આવી આંખે આવીને વળગે એવું કોઈ આ કેબિનેટ મિનિસ્ટર હોવા છતાં કોઈ એવું કામ બતાવી શકે કે મેં આ કર્યું છે? કોઈ એવું કામ નથી. હું મેં ત્યાં સુધી કહ્યું કે તમે હું યુવાનોને મળું છું, વડીલોને મળું છું, મને એમ કહો કે કેબિનેટ મિનિસ્ટર રહ્યા તો શું લાભ મળ્યો તમારા બચ્ચાઓને? હું બીજા રાજ્યોના મિનિસ્ટરોને, અત્યારે હું કોઈક મહારાષ્ટ્રીયન ભાઈને ત્યાં ગયો હતો તો એમ કહે કે અમારા લાતુરમાં એમ કહે કે વિલાસરાવ દેશમુખની અંત્યેષ્ટિમાં 14 લાખ માણસો. તો કેમ કે સાહેબ, મેં ક્યું એસા હુઆ? તો એમ કહે કે એક એક ઘરમાં સરકારી નોકરી છે. તો તમે 13-13 વખત 4-4 વખત તમે કેબિનેટ મિનિસ્ટર, એક માણસને તો કંઈ બતાવો શું તમે યુવાનોને કર્યું? તમે સ્કૂલ નહીં અપાય, તમે હેલ્થ, નાનો મજૂર માણસને આજે તમે શું હાલત શું છે? તમે ત્યાં જો વિકાસની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના જે દ્વારા કંઈ થયું હોય તો થયું હોય, બટ તમે 20 વર્ષથી ધારાસભ્ય તરીકે ત્યાં કામ કર્યું, કોઈ એવી ગલી એમ કહો કે જાતે જઈને જોઈ હોય કે ભાઈ અહીંયા શું પ્રોબ્લેમ છે, કોઈ એવો મને દાખલો બતાવી આપે. હા, હું તમને બોલાવું, મારા પ્રસંગમાં આવો, હું ખૂબ મોટો માણસ હું, ખૂબ મોટો કાર્યકર્તા હું, તમે મારા પ્રસંગમાં આવો, હાજરી આપીને ચાલ્યા જાઓ, બટ તમારી જવાબદારી ક્યાં નિભાવી? તમે લોકોનું શું કામ કર્યું? લોકોને પૂછ્યું કે તમે કેમ આને? સાહેબ, એક તમને એક મોટો દાખલો આપું. 84 મત વિસ્તારમાં ઓછામાં ઓછા 1.25 લાખથી 1.5 લાખ જેટલા મકાનો કબજા રસીદ દ્વારા બને છે. સી, 1.25 લાખ જેટલા મકાનો કબજા રસીદ દ્વારા, અને ગુજરાત સરકારે એની જે ધારાસભ્યોની જે ગ્રાન્ટ છે ને તે મંજૂર પ્લાનવાળી સોસાયટીને જ મળે. શું તમે નાના માણસની ચિંતા કરી મને બતાવો શું કર્યું તમે? તમારા હાથમાં છે, તમારી સરકારથી આ કહી શકાય કે નહીં ભાઈ આવા પ્રશ્નો ના લાવો ને આવા માણસોને, આવા સોસાયટીમાં વસતા લોકો છે, ગરીબ માણસો છે, કબજા રસીદ તો કબજા રસીદ એને આપણે રેકગ્નાઇઝ કરીએ જ છીએ, એને સુવિધાઓ બધી આપીએ છીએ. એને જો તમે ગટર લાઇનની સુવિધા આપવાની વાત કરતા હોય, એને તમે પાણીની લાઇન, તમામ સુવિધાઓ કોર્પોરેશનની આપવા માગતા હોય તો પછી કેમ નહીં તમે ગ્રાન્ટ મંજૂર કરો? તપાસ કરો તમે, આવા કામો નહીં કર્યા તો ક્યાંથી તમે એને એ માણસ આ વિસ્તારનું શું ભલું કર્યું? હું લોકોની વચ્ચે જઈને આ જ વાત કરું છું, તમને તમારો માણસ મળશે. મારે જે જીતવાના સમીકરણ છે તો હું એમ કહું છું કે છેલ્લા 7 વર્ષના મારા બાજુમાં વિસ્તારમાં જેટલા પણ વિસ્તારોમાં હું કોર્પોરેટર તરીકે રહ્યો છું, મારી હાજરી જોઈ લો, મારા કામને વાત જાણી લો કે તમારી વચ્ચે એ લોકોની વચ્ચે કેટલીઓ વખત ગયો હોઈશ ને એના પ્રશ્નો સાંભળ્યા હશે ને રસ્તાઓ બતાવ્યા હશે કે તમે આમની આમ કરો, આમની આમ કરો, આની આ કરો, ગ્રાન્ટો ક્યાંથી મળવી, કેવી રીતે કરું, લોકોની સાથે સંપર્ક કર્યો છે. અને હું મારી જે જીતનું જે સમીકરણ છે તે આ જ છે
કે હું લોકોનો માણસ બનીને રહીશ, જમીની માણસ બનીને રહીશ, ને લોકો બોલાવશે ત્યારે એ લોકોની વચ્ચે આવીને બેસીશ, જ્યારે કહેશે ત્યારે હાજર રહીશ. મિત્રો, લોકોનો માણસ બનીને રહીશ તેવી વાત અત્યારે શ્રી ધનસુખભાઈ રાજપૂત કરી રહ્યા છે, જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે ઉધના મત વિસ્તારના. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર હોવું એક વાત છે અને ધારાસભ્ય હોવું એ બીજી વાત છે. જવાબદારીની અંદર ઘણો મોટો ફરક છે. જ્ઞાનની વાત આવે તો એ પણ બહુ મોટો ફરક છે. ઘણી વખત માણસ ધારાસભ્ય કે સંસદ સભ્ય બની જાય પરંતુ તે કોર્પોરેટરની માફક વર્તતો હોય તેવું પણ બની શકે. ક્યાંક આવી શંકા લોકોને તમારા માટે પણ છે કે એક કદાચ સક્ષમ કોર્પોરેટર બની શકે ધનસુખભાઈ રાજપૂત, પણ એ સક્ષમ ધારાસભ્ય ન બની શકે, આવી જે ટીકાઓ થાય છે તેનો કોઈ જવાબ છે તમારી પાસે? ટીકા કરવાની તો કેવું છે કે જ્યારે માણસ પાસે સાયકલ હોય તો તે સાયકલ ચલાવી શકે, એની પાસે ફોર વ્હીલર આવે તો તે ડ્રાઇવિંગ શીખી શકે, ડ્રાઇવિંગ કરીને ચલાવી શકે. આ બધી વસ્તુ શીખવાની વાત છે. તમારી જેવી કેપેસિટી હોય તે રીતે તમે કરી શકો. જે વાત આવે, જે પ્રશ્ન આવે, અને હું એનો કન્ડેમ એટલા માટે કરું છું સાહેબ કે સુરત, આ સુરતથી ઉત્તર ભારતીયોને, બિહારવાસીઓને, પરપ્રાંતિઓને, ઓરિસ્સાવાસીઓ હોય કે મહારાષ્ટ્રીયન વાસી હોય, એ લોકોને જે ટ્રેનની જે સમસ્યા છે, એ લોકોને જે વતનમાં જવાની સમસ્યા છે, તેની જો વાત કરીએ તો તમે મારા રેકોર્ડ જોઈ લો સાહેબ. આજે બધા તમામ જે આ ટ્રેનોથી માંડીને રજૂઆત જ્યાં સુધી મારી કોંગ્રેસની ગવર્મેન્ટ દિલ્હીમાં બેઠી છે સાહેબ, બધી વાત તમે જુઓ તો ખરા. આ અત્યારે ઉત્તર ભારતીયોને ભોલેનગરી ટ્રેન અપાવી, અને અત્યારે વીકલી જે પહેલાં આજે વર્ષોથી નહીં ચાલુ કરતી હતી કે જ્યારે પણ વેકેશન સિઝન હોય કે જ્યારે સામાજિક પ્રસંગોની સિઝન આવતી હોય છે ત્યારે ઉત્તર ભારતીયોને તેમના વતન જવા માટે ખૂબ સમસ્યા નડતી. આજે તમે સુરતથી અલ્હાબાદ વીકલી બે દિવસ જવા લાગી, તો એની માટે ફાઇટ કરવાની તો શું એને કઈ રીતે તમે મૂલવો છો? એ લેવલની વાત આવી, કેન્દ્રીય લેવલની વાત આવી તો કર્યું ને. તો તે જ રીતે જે પણ એવા કાર્યો આવશે તો તેને તે જીતે વખતે જ. અને બહુ મોટી વાત એ છે કે અત્યારે તો મારે મારા વિસ્તારને શિક્ષણ, જે ગુજરાત સરકારે શિક્ષણ આપવું જોઈએ, મારા તો એક પણ છેલ્લા 20 વર્ષમાં સાહેબ આ ઉધના વિસ્તારમાં એક પણ ગ્રાન્ટવાળી હાઈસ્કૂલ ખુલી નથી, એક પણ ગ્રાન્ટવાળી. એમાં હિન્દીભાષી છે, એમાં મહારાષ્ટ્રીયન છે, એમાં ગુજરાતી છે, એમાં ઓરિસ્સાવાસી છે. અને જે સુમન હાઈસ્કૂલ છે તે સુરત મહાનગરપાલિકા ચલાવે છે. આ તો સુરત મહાનગરપાલિકાએ એને લોકોનું ધ્યાન રાખીને વિચારે છે. તમે શું વિચાર્યું? આ તો જવાબદારી ગુજરાત સરકારની છે ને. આઠમા ધોરણમાં તમારે એડમિશન લેવા, આઠમાથી બારમા સુધી ભણવાનું કામ તમારું છે. તમે એ વિસ્તારમાં જુઓ ને, એક પણ જો બતાવી દો મને કોઈ પણ ગ્રાન્ટવાળી સ્કૂલ હોય તો ને. એવું કંઈ હું એવું માનું છું કે જે તે સ્થિતિ આવશે ને, જે તે વખત આવશે ને, જે ગુજરાત લેવલની વાત આવશે તો તેને માટે સક્ષમ છું. અપપ્રચાર થાય તેના માટે શું કહી શકાય, અને અપપ્રચાર મોટે ભાગે બીજેપી તરફથી જ થતો હોય છે. બીજેપી દ્વારા વધુ અપપ્રચાર થઈ રહ્યો છે તેમ ધનસુખભાઈ રાજપૂતનું સ્પષ્ટપણે માનવું છે. અને તેઓએ જે પ્રશ્ન કર્યો છે તે ખૂબ અગત્યનો છે કે સુમન હાઈસ્કૂલની શરૂઆત કરી પરંતુ ગ્રાન્ટેડ હાઈસ્કૂલ જે ધોરણ 8 થી ધોરણ 12નું શિક્ષણ આપે છે એ સંદર્ભની અંદર ગુજરાત સરકારે શું કર્યું? મહાનગરપાલિકાએ કદાચ પોતાની જવાબદારી પૂરી કરી હોય, પરંતુ આજે મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે પણ કોંગ્રેસની હતી તો આ બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હોત, અને એ પ્રશ્ન તેઓએ જનતાની સમક્ષ મૂક્યો છે. કાર્યક્રમમાં આગળ વધીએ. દર્શક દોસ્તો, આપણે વાત કરી રહ્યા છે સુરત શહેર ઉધના વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર શ્રી ધનસુખભાઈ રાજપૂત સાથે. ધનસુખભાઈ, સત્તાથી વંચિત કોંગ્રેસ ઘણા વર્ષોથી છે. નથી કોર્પોરેશનની અંદર સત્તા, નથી ધારાસભામાં સત્તા, નથી સાંસદ. સુરતના જે બંને છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના છે, એટલે સંગઠન નબળું હોય એ બહુ સ્વાભાવિક છે. અને એ સંગઠન ચૂંટણી સમયે ફરી પાછું જમાવવું એ પણ બહુ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. આ કામ તમે કેવી રીતે કરી શક્યા છો? શું સંગઠન પૂરતું તમે બનાવી શક્યા છો આગામી ચૂંટણીને માટે? થોડો ઘણા લાંબા સમય પહેલાં તમે આ શરૂઆત કરી હતી, કંઈક કેટલાક ગ્રીન સિગ્નલ્સ તમને મળ્યા હતા ખરા? કારણ કે અચાનક 20 દિવસની અંદર ચૂંટણી લડવાનું આવે તો સંગઠન ક્યારે બનાવવું, નાણાકીય વ્યવસ્થાઓ ક્યારે કરવી, જાહેર સભાઓ ક્યારે કરવી, લોકસંપર્ક ક્યારે કરવો, આ બધા ઘણા બધા પ્રશ્નો એકીસાથે સંકળાયેલા હોય છે. સંગઠનની વાત કરીએ, સંગઠનની બાબતની વાત કરીએ તો છેલ્લા 6 મહિનાથી હું લગભગ ખૂબ સારી રીતે આ વિસ્તારમાં લોકોને સંપર્કમાં આવી રહ્યો છું. અને એમાં દરેક બૂથ વાઇઝ મારી પાસે લિસ્ટિંગ તૈયાર છે.
એક થી દસ નહીં પણ વીસ વીસ પચીસ પચીસ માણસોના લિસ્ટ મેં બનાવી દે છે. અને લોકો મારી કાર્યક્ષમતા, લોકો મારી, હું એ લોકોની વચ્ચેનો માણસ છું એટલા માટે સ્વયંભૂ કોંગ્રેસના ઉમેદવાર કે ભાજપના એટલે પાર્ટી વાઇઝ છોડીને એક એ લોકોને એમના વિસ્તારમાં એમને સારો કાર્યકર્તા મળે છે, સારો અમારો એમની વચ્ચેનો ધારાસભ્ય મળે છે. સૌથી મોટી વાત તમને કહું કે એક એટલી બધી સમસ્યાઓ હોય છે સ્ટેટ લેવલની નાના નાના માણસોને, જાતિનો દાખલો, ડોમેસાઇલ સર્ટિફિકેટનો દાખલો, આ બધા બહુ પ્રોબ્લેમ છે. અને એ લોકોને એમ લાગે કે અમે ગમે ત્યારે જઈને, તો આ એના કારણે લોકો ખૂબ સારી રીતે જોડાયા છે. અને તમને કહું કે બૂથમાં દસ નહીં પણ મારી પાસે વીસ વીસ પચીસ પચીસ માણસ છે. હોઈ શકે દસ વીસ બૂથ એવા હશે કે ભાજપના ભાજપ તરફી સંપૂર્ણ હશે, પણ ત્યાં પણ મારી પાસે પાંચ માણસ તો છે જ. તો 216-217 બૂથ છે, તેમાં મારે કોઈ એવી કોઈ તકલીફ નથી, કોઈ તકલીફ નથી. અને ખૂબ સારી રીતે સંગઠનનું પ્લાનિંગ છે. પ્રચારનું પ્લાનિંગની વાત કરીએ તો પ્રચારમાં અમારી કમિટીઓ બનાવી છે. સેન્ટ્રલ કમિટી છે, કોંગ્રેસ સરકાર, કોંગ્રેસની સંગઠન પણ ખૂબ એમાં એક્ટિવ છે. અને જાહેર સભાઓથી માંડીને તમામનું આયોજન છે. મારો લક્ષ્ય એ છે કે હું દરેકે દરેક દરેકે દરેક મતદારોના ઘરે જઈને એને વિનંતી કરું કે તમે મને મત આપો. કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ નાનો વિસ્તાર છે અને હું સંપર્ક ખૂબ સારી રીતે કરી શકીશ. દર્શુભાઈ, કમિટેડ વોટ કોંગ્રેસના કેટલા? કમિટેડ વોટની વાત કરીએ તો નિખિલભાઈ, એવું છે કે હું એવું માનું છું કે કોઈને પણ આપણે આજની તારીખમાં હું એવું નથી કહેવા માંગતો કે કોંગ્રેસના જે પરંપરાગત મળતા હોય તે વોટ, તો મુસ્લિમ સમાજના વોટો અમને મળે જ છે અને હડપતિ આદિવાસીઓના મત મળતા હોય છે, કોંગ્રેસની આઈડિયોલોજીમાં માનનારા વર્ગનો મતો મળતા હોય છે, વત્તા જે મારી સાથે સંકળાયેલો વર્ગ છે, દાખલા તરીકે એમની આ ઉત્તર ભારતીયોની વાત કરીએ તો તે સમાજમાંથી પણ ખૂબ સારા લોકોનો મને સહકાર છે. બધા જ સમાજના લોકો મને સાથ આપી રહ્યા છે. હું કોઈને પણ એમાં બાકાત રાખવા માગતો નથી. કોઈ જ્યાં ત્યાં મેં માર્ક કર્યું છે કે હું લોકોની વચ્ચે જાઉં છું જ્યાં આપણા ગુજરાતી સમાજના લોકો છે, તેના ગુજરાતી સમાજના લોકો સાથે જ્યારે હું વાત કરું છું ત્યારે એમ લોકોને એવું લાગે છે કે આપણો તો ઘરનો માણસ લાગે છે. કારણ કે એ લોકોને કદાચ લોકો ખોટી અપપ્રચારો કરતા હોય કે આ તો ઉત્તર ભારતીય છે, કે એવી કોઈ વાત નથી. 100 વર્ષથી મારી સુરતમાં અમારી જિંદગી વીતી ગઈ છે, અમારા દાદા પરદાદા આવીને વસ્યા છે. ને લોકોની વચ્ચે જઈએ છે, ગુજરાતી લોકોની વચ્ચે જઈએ છે, ને ખૂબ નાના વર્ગના લોકો છે, શ્રમિક વર્ગના લોકો છે, તે લોકોનો પણ કોંગ્રેસ તરફી ઝુકાવ હોય છે. કોંગ્રેસે ઘરનું ઘર યોજનાની વાત કરી છે. અમારા જે એજ અમારા જે અત્યારના અમારા મેનિફેસ્ટો છે તેમાં પણ ખૂબ નાના વર્ગને, ખૂબ નીચલા વર્ગને, મધ્યમ વર્ગને લાગે એવા, સ્પર્શે એવા અમે મુદ્દાઓ રજૂ કર્યા છે. અને ચોક્કસ આ વખતે કોંગ્રેસ સરકાર કામ એ બાબતમાં ધ્યાન આપશે. અને એક તમને એક સિમ્પલ દાખલો આપું તો સાહેબ, આ જે ઈડબ્લ્યુએસ આવાસ બન્યા છે તેના માટે કેન્દ્ર સરકારે 50% ફંડ આપ્યું છે, જેની તમે હું માનું છું કે આગળ જતાં 1000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. 500-600 કરોડની વચ્ચે તો આવી ગયા છે. આ બધી વસ્તુ અમે નાના વર્ગના લોકોને કરીએ છીએ તો તે લોકો ખરેખર આકર્ષાય છે અને કોંગ્રેસ તરફી, કોંગ્રેસ પાર્ટી એ લોકોનો વિચાર કરે છે, એવું સ્વીકારે છે. એનો લાભ ચોક્કસ અમે લઈશું. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી અને સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં શ્રી ધનસુખભાઈ રાજપૂત સાથે વાત કરી રહ્યા છીએ, જેઓ ઉધના વિધાનસભા મતક્ષેત્રના કોંગ્રેસના પ્રત્યાશી છે. કાર્યક્રમમાં આગળ વધીએ. ધનસુખભાઈ, કોંગ્રેસ પાસે અત્યારે જો કોઈ મુદ્દો હોય તો તમે જે ઘરનું ઘરનો મુદ્દો કહ્યો એ પ્રમાણેના જે 12 વચનો તમે આપ્યા છે તે તમારો મુખ્ય એજન્ડા છે, પરંતુ તમને એક ખ્યાલ છે ખરો કે આટલા બધા વચનો આપવા માટે કેટલા કરોડો રૂપિયા જોઈશે અને તેનું પ્રેક્ટિકલ અમલીકરણ કેવી રીતે શક્ય બનશે? લોકોને સપના બતાવવા એક વાત છે અને વાસ્તવિકતા જુદી વાત છે. આવા વચનો આપીને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કોંગ્રેસ કરી રહી છે તેવો આક્ષેપ તમારા પર થઈ રહ્યો છે. આ બાબતમાં તમારું કંઈ કહેવું છે? ના, એમાં એવું છે કે એની સાથે હું સહમત નથી. આ તો વિપક્ષનો જ પ્રચાર છે. અમે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીએ 6 ઉદ્યોગપતિઓને 25
25 પૈસા ચોરસ મીટર જમીન આપી, 1 રૂપિયા ટોકનના ભાવે ચોરસ મીટર જમીન આપી. અમે એ જગ્યાને વેચાણ જરૂર પડશે તો ઇન્ડસ્ટ્રીઓ માટે જમીનો આપવા માટે એનો બાકાયદા માર્કેટ વેલ્યુ પ્રમાણે પૈસા ઉઘરાવીશું, અને એ પૈસાથી અને તથા કેન્દ્ર સરકાર અને બીજી બધી યોજનાઓમાંથી પૈસા ફાળવીને કરી શકાશે, એમાં કોઈ સવાલ નથી. જો 500-600 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આજે પણ આપી શકતી હોય EWS આવાસને, તો એવા જ્યારે એવા પ્રપોઝલો આવશે. આ તો આજની તમે વાત કરીએ છીએ, મને ખ્યાલ છે ત્યાં સુધી મદનલાલ બુનકી સાહેબ મેયર હતા ત્યારે અલથાણ ટેર્નામેન્ટ અને આંજણા ટેર્નામેન્ટ માટે પણ પૈસા કેન્દ્ર સરકાર પાસેથી લાવ્યા. તો કેન્દ્ર સરકાર છે, ગુજરાત સરકાર જે 4 આનાની મફતના ભાવે જમીન આપે છે તેના અમે માર્કેટ વેલ્યુ પ્રમાણે આપીશું, ને એ ભાવથી એમાં જે પૈસા આવશે તેનાથી અમે આયોજન કરી શકાશે. આયોજન તો કરી જ શકાશે, એમાં કેમ વાંધો છે? ધનસુખભાઈ, તમે જે વાતો કરો છો કે કેન્દ્ર સરકાર પૈસા આપે છે, પરંતુ કેન્દ્ર સરકાર જે પૈસા આપે છે તે તો સુરતમાંથી જ ગયેલા નાણાં સુરતને પરત મળતા હોય છે, તેમાં કેન્દ્ર સરકાર કોઈ મોટો ઉપકાર કરતી હોય તેવી વાત હોતી નથી. એ આ જે રીતે પ્રચાર કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર બહુ બધા પૈસા આપે છે, તો એ બહુ બધા પૈસા સુરતથી જ ગયા હોય છે. જો આ રાષ્ટ્રીય વિચારધારાની વાત છે, ગુજરાતમાંથી સુરતમાંથી ગાંધીનગરમાં જે પૈસા જાય છે રેવન્યુ પેટે, તો તે શું ફક્ત સુરતમાં જ મોકલવામાં આવે છે? દૂર દરાજના એરિયામાં ગામડાઓમાં સુવિધાઓ આપવા માટે પૈસા નથી વપરાતા? વેટના આટલા બધા પૈસા આપે છે, શું સુરત જેટલા વેટ લઈ જાય છે વેટના પૈસા લે છે તે બધા પાછા અમને આપી દે છે? એ વાત ખોટી છે. જ્યારે રાષ્ટ્ર ચલાવવાનું હોય ત્યારે તો તમારે આખા દેશમાંથી જ્યાંથી પૈસા ભેગા કરવાનો હોય, અને પછી જરૂરિયાત પ્રમાણે જેને લાગતા વળગતા નાના વર્ગથી જે વિકાસની વાત આવે, જેને નાના વર્ગથી માંડીને મોટા વર્ગ સુધી જેની જીવા જેવી જેવી કામગીરી હોય, જે રાષ્ટ્રીય કામગીરી હોય, તેવામાં એ પૈસા ફાળવવામાં આવે છે. આ કોંગ્રેસ સરકાર એવું તો કહેતી જ નથી કે અમે તમારા પર અહેસાન કરીએ છીએ, પણ કોંગ્રેસ સરકાર એટલા માટે એ કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં હોય સુરતમાં હોય તેમ છતાં પણ અમે એવું કોઈ ઓરમાયું વર્તન રાખતા નથી, પરંતુ રાષ્ટ્રના લોકો માટે, સમાજના લોકો માટે, નબળા વર્ગના લોકો માટે, રાષ્ટ્રના વિકાસ માટે જ્યાં જ્યાં પૈસાની જરૂર છે તમે અમને ફંડ આપીએ છીએ, એવી કોઈ અમે દયાધર્મની વાત જ નથી. ધનસુખભાઈ, જ્ઞાતિ જાતિના સમીકરણો આપણા સમાજ જીવનને આભડી જતા હોય છે, ખરેખર તો એ બધાથી મુક્ત થવાના સમયો હવે પાકી ગયા છે, તે છતાં પણ ચૂંટણી આવે, ઉમેદવારોનું નક્કી કરવાનું આવે ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો એના પ્રકારના વચ્ચે આવી જતા હોય છે, અને પછી એ સમીકરણો સમાજ જીવનના ભાગલે ભાગલા પડાવી જતા હોય છે. તમારે પણ જ્યારે સિલેક્શન કરવામાં આવ્યું છે ત્યારે એ વોટોની ગણતરી કરવામાં આવી હશે કે આ સમાજના કેટલા મત છે, આ સમાજના કેટલા મત છે, એટલે ટૂંકમાં સમાજના મત પ્રમાણે કોઈકને ટિકિટ આપી અને યોગ્યતાને સાઈડ પર મૂકવી એ કંઈ બહુ બંધબેસતી વાત નથી? તમારી વાત સાથે સહમત છું, પરંતુ જ્યારે જે માણસ એમ કહેતો હોય કે હું જાતિવાદમાં માનતો નથી અને એ જ જાતું એમનું અનુકરણ કરતો હોય, તો આ વસ્તુ ફક્ત ને ફક્ત પાર્ટીને નહીં પણ અમારે પોતાને પણ અંદરથી તપાસી જવું જોઈએ. આપણે એમ કહેતા હોઈએ કે અમે ભ્રષ્ટાચાર નથી કરવા માંગતા, અમે ભ્રષ્ટાચારના વિરોધી છે, પરંતુ મારું જ્યારે અંગત કામ હોય, મારા જ્યારે સ્વાર્થની વાત હોય ત્યારે હું ભ્રષ્ટાચાર કરું તો એ પાપ નથી એમ. એટલે સોરી, આ વસ્તુ બધાએ આપણે લોકોએ જ વિચારવાનું છે, સમાજના લોકોએ વિચારવાનું છે, રાષ્ટ્રના લોકોએ વિચારવાનું છે. આ બાબતથી હું ખરેખર તમારી સાથે સહમત છું, પરંતુ એ જ સમાજના લોકો એ જ મતદાન કરતા હોય અને એ જ રીતે રિઝલ્ટ આપતા હોય તો મજબૂરીથી પાર્ટી એ બાબત પર વિચારવું પડે. ભ્રષ્ટાચારની વાત તમે કરી, એ બહુ જ અગત્યનો મુદ્દો આખા સમાજને માટે અત્યારે મુખ્ય બની ગયો છે. બધા જ ઈચ્છે છે કે ભ્રષ્ટાચાર મુક્ત સમાજ હોવું જોઈએ, પરંતુ આખી જે પરંપરા છે અથવા તો જે આખી આઈડિયોલોજી છે તે ભ્રષ્ટાચારથી મુક્ત રહી શકે તેમ જ નથી. આપણે આ ચૂંટણીનો દાખલો લો, કદાચ 16 લાખ રૂપિયાનો તમારો ઓફિશિયલ ખર્ચો કરવાની તમારી મર્યાદા છે, પરંતુ બધા જ જાણે છે કે આ ચૂંટણી 16 લાખની અંદર ક્યારેય પણ લડી શકાય નહીં, 1 કરોડથી 2 કરોડની વચ્ચેની તો રકમ જોઈએ, એટલે કશેક ક્યાંથી તો મેનેજ કરવું જ પડતું હોય છે. જો ચૂંટણીમાં જ આ પ્રકારની તકલીફો થતી હોય તો ત્યાર પછી તો એ તકલીફો પેદા થવાની, તો ભ્રષ્ટાચાર મુક્ત સમાજની આપણે કલ્પના, એ માત્ર કલ્પના જ રહેશે, ક્યારેય પણ વાસ્તવિકતામાં આપણે આ વાતને ફેરવી શકશું ખરા?
એ પણ હું પ્રજાની ઉપર જ નાખું છું, એ જનતાની ઉપર જ છે. ભ્રષ્ટાચાર વિશે, ભ્રષ્ટાચાર મુક્ત થવા માટેના તમારા પોતાના વિચારો શું છે? ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થઈ શકે? ભ્રષ્ટાચાર દૂર કરવા માટે તમારે તમારી જે તે યોગ્યતા પ્રમાણે તમને જે મળતું હોય તેને મેળવવું જોઈએ. એક તમે એમ કહો કે હું ટ્રેનની ટિકિટની લાઇનમાં ઊભો છું અને ત્યાં તમને પેલો ટાઉટ મળે અને તે એમ કહે કે તમારી ટિકિટ લાવો હું કરી આપું, તમે એમ કહો કે ના મારે લાઇનમાં અડધો કલાક નથી ઊભા રહ્યો, એક કલાક નથી ઊભા રહ્યો, એમાં તો હું એક કલાકમાં અહીંયા 10 રૂપિયા ખર્ચી નાખીશ કે 100 રૂપિયા ખર્ચી નાખીશ, તો એક કલાકમાં હું 500 રૂપિયા કમાઈ લઈશ. તો તમે તમારી રીતે વિચારીને આવા નિર્ણયો કરતા હોય છે. તમે એમ નથી વિચારતા કે ભાઈ મારે લાઇનમાં જ લેવું છે અને મારે આ ટાઉટનો ઉપયોગ નથી કરતા. સાહેબ આ તમને કહું ને કે દરેક માણસની અંદર એક પાનની લડીવાળો પણ એવું વિચાર કરે છે કે મારે લાઇનમાં ઊભા રહ્યા વગર મારા ઘરે ટિકિટ આવી જાય. શું કરવાના આપણે? અન્ના હજારે જેવા માણસ એમ કહેતા હોય કે મેં ચુનાવ નહીં લડુંગા ક્યુકી એક બોટલો 100 રૂપિયા દેના પડતા હૈ, તો પછી આપણે હવે આટલો સામાજિક માણસ અને એ જો આવું વિચારતો હોય તો એને પણ ખબર છે. તો આફ્ટરઓલ જે જનતા માટે આપણે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરીએ છીએ, જે જનતા માટે, તે જ જનતાના માણસો આવું વિચારતા હોય છે. એટલે હું એવું માનું છું કે જ્યારે જનતા એવું નક્કી કરશે કે અમારે ત્યાં ચાલતો આવેલો માણસ મત માંગવા આવશે તો તેને મત આપશું, તો એ શક્ય નથી. ત્યારે તમારે ભપકો બતાવવો પડે, 4-6 માણસ તમને ધક્કો મારે, 2-4 માણસ તમને ગન લઈને ઊભો રહે, આજુબાજુ તમારી ગાડીઓ ચાલે. બહુ મોટો નેતા છે, બહુ મોટો નેતા છે, આને ટિકિટ અપાય. તમે જ અત્યારે કહ્યું ને કે ગુજરાતની વાત કરવામાં એ સક્ષમ છે કે કેમ, એ તો કાર્યકર્તામાં કાર્યકર્તા તરીકે સારો માણસ છે. તો શું તો આ લોકોની મેન્ટાલિટી કે તમે એવું જ માનો કે આ કામ આ ના કરી શકે, પરંતુ જ્યારે એને કરવાનું આવશે તો કરશે. દરેક માણસ કંઈ પેટમાંથી બચ્ચું જન્મે છે ત્યારથી શીખી નથી, શીખતા શીખતા શીખે છે, અને જે વસ્તુને ફાઇટ કરવાની આ તો કરશે. એટલા માટે હું કહું છું કે જ્યાં સુધી સમાજ આમાં ના જોડાય ત્યાં સુધી આ વસ્તુ અશક્ય છે, અશક્ય છે ને અશક્ય. આચાર સંહિતાનો કડક અમલ અને તેને કારણે ચૂંટણીની અંદર ઉમેદવારોને બહુ તકલીફ પડતી હોય છે. પહેલાંના જમાનામાં ઢોલ, નગારા, વાજા, ત્રાસા, તમે તમારી હાજરી લોકોને બતાવી શકતા હતા, આજે નથી બતાવી શકાતી. કડક નિયમોને કારણે ભલે એ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતને કારણે આ બધું હોય, પરંતુ ઉમેદવારને માટે આ બહુ અઘરું પડી જતું હોય છે. કોઈ પણ જાતનો ભપકો કર્યા વગર પોતાની જાતને મતદારો સુધી પહોંચાડવાના નવા નવા રસ્તાઓ શોધવા પડતા હોય છે. આ બાબતે તમારું શું માનવું છે? એમાં પણ હું માનું છું કે જે સામાજિક ક્ષેત્રે જે ચૂંટણી લડવા નીકળેલો ઉમેદવાર હોય છે તેની પોતાની પરખ સમાજની વચ્ચે, સમાજની ઉપર બતાવવી પડતી હોય છે. બાકી હું એવું માનું છું કે જો એ સમાજની સાથે સંકળાયેલો હોય, લોકોની સાથે સંકળાયેલો હોય, તો હું નથી માનતો કે એને આવી બધી વસ્તુની જરૂર પડે. સાહેબ આ મારે મારો પોતાનો દાખલો આપું છું એવું નથી કહેવા માગતો, પરંતુ જે ખરેખર સામાજિક માણસ છે, ખરેખર લોકોની વચ્ચેનો માણસ છે, તો તેને ઢોલ નગાડવાની કોઈ જરૂર નથી. સોરી, એને કોઈ હીરો એક્ટરને જોડવાની કંઈ જરૂર નથી. અને તમે જે દેખાવો કરો છો તેનાથી તમે જીતી જવાના છો તે હું માનતો પણ નથી. ધનસુખભાઈ, થોડું તમારા બેકગ્રાઉન્ડની વાત કરીએ. સુરતમાં તમે કહ્યું તે પ્રમાણે છેલ્લા 101 વર્ષથી તમે છો. તમે કેવી રીતે મોટા થયા અને ખાસ કરીને રાજકીય જીવનની અંદર તમારે એન્ટર થવાનું તમે કેમ પસંદ કર્યું? આમ તો તમે વ્યવસાય ખૂબ કસાયેલા બિલ્ડર છો, જમીનનું બહુ મોટું કામકાજ કરો છો, સાથે સાથે ગરીબ વર્ગની સેવા કરવાનો પણ તમે ભેદ ધર્યો છે. આ આઈડિયોલોજી સમજાવો અને કોંગ્રેસ સાથેનું તમારું સંલગ્ન કેવી રીતે થયું? કોંગ્રેસની કઈ આઈડિયોલોજીએ તમને કોંગ્રેસ પક્ષની અંદર જવા માટેની પ્રેરણા આપી? આ વાત દર્શક મિત્રોને કહો. મારા કોંગ્રેસ પાર્ટીની વિચારધારા કે કોંગ્રેસ સાથે અમારો પરિવાર જોડાયેલો, મારા પિતાજી ગાંધીજીને પણ નજીકથી જોયા હતા, જવાહરલાલ નહેરુજીને પણ જોયા હતા. જ્યારે પણ એ વાતચીત કરતા ત્યારે આ કોંગ્રેસે જે રાષ્ટ્રને માટે જે ઋણ અદા કર્યું છે ભારત દેશને આઝાદ કરવા માટે, એનાથી ખૂબ પ્રેરણા લેતા અને એમની વાતો સાંભળ્યા કરતો. 1977માં જ ઇન્દિરાજીની ધરપકડ થઈ ત્યારે મને ખૂબ ફીલ થયું, ખૂબ લાગી આવ્યું હતું. અને
એક ઝીણાભાઈ દરજી સાથે સંકળાયેલા એક વ્યક્તિએ મને રસ્તામાં હું ત્યારે ખૂબ પશુપાલક અમે લોકો પશુપાલક અમારા ફાધર પશુપાલકનો ધંધો કરતા અને હું થોડું ભણતા ભણતા જમીનની દલાલીમાં જોડાયો હતો અને સાયકલ પર કસે જતો હતો અને ત્યાંથી મને કોઈ એક ભાઈ મળ્યા અને એમણે કહ્યું કે ધનસુખભાઈ તમે કોંગ્રેસમાં ઓફિસમાં આવો ને અને 77માં ઇન્દિરાજીની ધરપકડ થયેલી તે લાગણી તો હતી જ એટલે મને એમ થયું કે કોંગ્રેસ ઓફિસમાં જઈને હું શું કરીશ એમ તો ત્યારે મને એમ થયું કે ચાલો યાર પેલા બધા ઝૂંપડાવાળા આવીને કહે કે સાહેબ મેરા રેશન કાર્ડ નહીં બનતા હૈ સાહેબ વાત કરે તો કદાચ કોંગ્રેસમાં જઈએ તો જોડાઈએ તો એને મદદ કરશું અને એમાં જોડાયા પછી રેશન કાર્ડથી માંડીને લાડીવાળાથી માંડીને ત્યારે ઓસ્ટ્રેલિયાની એક ટીમ આવી હતી એ લોકોએ પણ ઝૂંપડપટ્ટીઓમાં લાડીનું વિતરણ કરેલું અમે તે વખતે શ્રમજીવી કંઈક સંઘ ચલાવતા હતા ગિરધરલાલ સિડામિયા અમારી સાથે એટલે એ ચીફ હતા અને એમની સાથે અમે લોકોને ગરીબ માણસોને ઝૂંપડપટ્ટીઓમાં લાડીઓ વહેંચતા રેશન કાર્ડ બનાવતા અને એમાં જોડાતા એમ થયું કે કુદરતી મારા મને પોતાને પણ એવું છે કે હું કોઈક નાના માણસને મદદરૂપ થઈ શકું અને લોકોના આવા કામો કરતાં કરતાં કદીએ પણ મેં નિખિલભાઈ કદી પણ મેં એવો વિચાર કર્યો નહીં હતો કે હું આ ટિકિટ મેળવીશ ને હું આ ચુનાવ લડીશ ને આ જીતીશ ને આ કોર્પોરેટર થઈશ ને ધારાસભ્ય થઈશ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીશ હું તમને એક દાખલો આપું કે જ્યારે શરૂઆતમાં જોડાયો ત્યારે પહેલી વખત મોહમ્મદ સુરતી જ્યારે મિનિસ્ટર બન્યા ત્યારથી હું જોડાયો હતો ત્યાર પછી ગુજરાતની વિધાનસભા બન્યા પછી ગુજરાતમાં કોંગ્રેસ સરકાર આવ્યા પછી કોર્પોરેશનની ચૂંટણીમાં મને કોઈએ એમ કહ્યું કે ધનસુખભાઈ હું શ્યામલાલ રાઠોડના ઘરે ગયો એને ફોન ભરાયો કે તમે ચૂંટણી લડો સુધીરભાઈ અને મિયા મોહમ્મદી શેખ એ ત્રણ જણ એ લોકો કેન્ડિડેટ હતા અને હું પણ એમની સાથે જોડાયેલો તો મિયા મોહમ્મદી શેખને એમ લાગતું હતું કે ધનસુખભાઈ પણ ઉમેદવાર હશે તો મારો નંબર નહીં લાગશે ત્યારે મેં એમને ચૂક્યું કે હું હજુ તો કંઈ જાણતો જ નથી કોંગ્રેસમાં આ કાર્યકર્તામાં અને કોર્પોરેટરની બાબતમાં એટલે હું ચૂંટણી નથી લડવાનો તમે જ લડશો એમ તો એ માણસ મને બાજી પડ્યો રડી પડ્યો મને એટલે મને એવી કોઈ જરૂરિયાત જ નહીં હતી કે હું એવું કંઈ ઈચ્છીને આવ્યો જ નહીં હતો કે હું પોલિટિક્સમાં જઈશ અને આવી રીતે બનીશ જેમ જેમ મારી પ્રગતિ થતી ગઈ લોકોના કામ કર્યા મારી રોજીરોટીમાં વધારો થયો મને શિક્ષણ સમિતિના ચેરમેન બનાવવાની વાત આવી ત્યારે મારો બિઝનેસ ધીમે ધીમે આગળ પર હતો ત્યારે મેં સી ડી પટેલ સાહેબને ના કહ્યું કે હું ચેરમેન નહીં બનીશ કારણ કે મારી કાચી ખેતી છે મારું પરિવાર મોટું છે મારા કુટુંબોને આગળ વધારવાના છે અમારે ખાવા કમાવાની વ્યવસ્થા કરવાની છે જો હું શિક્ષણ સમિતિ ચેરમેન થઈશ તો મારી રોજીરોટીને હું સંભાળી નહીં શકીશ એટલે મેં ના કહી દીધેલું કે હું શિક્ષણ સમિતિ ચેરમેન નથી બનવાનો અને પહેલાં મારો વેપાર ખાવા કમાવાની વ્યવસ્થા કરું પછી હું સમય આપીશ અને ભગવાનની દયાથી પછી મારી ઉત્તરોત્તર ગરીબોની લાગણીથી કે કોઈના આશીર્વાદથી હું ખૂબ આગળ વધતો ગયો ખાતા કમાતા થયા અને સુખી થયા અને હવે એમાં હવે છોકરાઓ મોટા થયા એ લોકો જુએ છે અને મને એમ થાય છે કે હું નાનામાં નાના માણસને એક સામાજિક ક્ષેત્રે ભગવાને મને ખૂબ આપ્યું તો હું લોકોને શું આપી શકું શું મદદરૂપ થઈ શકું એ ભાવનાથી જ હું આ જોડાયો છું પ્રશ્નની સાથે આજની વાત સમાપ્ત કરીશું મહાનગરપાલિકામાં આપ કોર્પોરેટર છો પરંતુ એક વિરોધ પક્ષની સક્ષમ ભૂમિકા ભજવવામાં કોંગ્રેસ પક્ષ નિષ્ફળ ગયો છે આવું શા માટે એમાં સૌથી મોટો પ્રશ્ન અમારી સંખ્યાબળ છે તમે હાઉસમાં જે તમારા પ્રતિનિધિઓ જતા હોય છે એમને તમે પૂછજો જ્યારે 10% કોંગ્રેસના સભ્યો હોય અને 90% ભારતીય જનતા પાર્ટીના સભ્યો હોય અમારી કોઈ વાત સાચી હોય ને તો સાહેબ ગણગણાટ કરીને વાત કરીને પણ અમારી સાચી વાતને દબાઈ દેવામાં આવે અને સ્વાભાવિક છે કે જે સામે બેસેલો માણસ છે તે તટસ્થ હોતો નથી કોઈ પાર્ટી સાથે સંકળાયેલો હોય છે એટલે અમારી કોઈ વાતને એ લોકો અવગણી દેતા હોય છે એક સિમ્પલ તમને એક દાખલો આપું સાહેબ 100 કરોડ રૂપિયાની જગ્યા જીઆઈડીસીમાં અમને આપણે સુરત મહાનગરપાલિકાને
વળતર રૂપે એના એને જે પૈસા ભરવાના હોય છે ને કે ભાઈ અમે આટલા પૈસા ભરો તો તમને આ સુવિધા આપીએ, તો જીઆઈડીસીમાં જે પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું તેમાં અમને 1,91,000 ચોરસ મીટર જગ્યા મળી હતી. એ પૈસાના અવેજ પેટે મળેલી. અને એ જગ્યા ગુજરાત સરકારે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કરવા માટે જીઆઈડીસીમાં એક્વાયર કરીને એનું પ્લોટિંગ કરીને સાહેબ વેચીને પૈસા લઈ લીધા. ત્યારે મેં વિરોધ કર્યો સાહેબ, મારી કોઈ વાતને ધ્યાન પર ન લેવામાં આવી. અને મેં એમ કહ્યું કે આપણે બધા મળીને આપણા 100 કરોડ રૂપિયાની પ્રોપર્ટી, આપણે 100 કરોડ રૂપિયા જઈ રહ્યા છે અને તમે એનો આપણે બધા મળીને એને વિરોધ કરીએ, ઠરાવ કરીને મોકલીએ કે અમે નથી આપવા માગતા. આજે પણ તમને કહું કે ઉધના જોર વિસ્તારમાં જો એ જગ્યા વોટર ડિસ્ટ્રીબ્યુશન માટે સેન્ટરમાં બેસ્ટ જગ્યા હતી, અમને જે આજે હજુ પણ પાણીના વાંકડા પડે છે, વલખા મારવા પડે છે અમારા આખા ઉધના ઝોન વિસ્તારમાં, સાહેબ અત્યારે તો અમે ઘેર ઘેર પાણી આપતા થઈ ગયેલા હોત. એ 100 કરોડ રૂપિયાની જગ્યા 1,91,000 ચોરસ મીટર જગ્યા આ ગુજરાત સરકાર લઈ ગઈ. અને આ નમાલા લોકોએ એના માટે સાથ નહીં આપ્યો. મેં ટીબી કમિટી ચેરમેનને કહ્યું, મેં કહું તમે બધું ભૂલી જાઓ પણ શહેર હિતની વાત કરો. આ સમાજનો જે ઉધના વિસ્તારમાં જે શ્રમિક મધ્યમિક વર્ગનો માણસ રહે છે તેને પીવાના પાણીની સમસ્યા છે, 2 રૂપિયાની બાલ્ટી ખરીદે છે પાણી બોરિંગનું સાહેબ. તેના માટે વિચારીએ આપણે, બોરિંગમાંથી પાણી કાઢે છે તો લાલ પાણી નીકળે છે, તે પાણી પીને જીવે છે. તો આ 1,91,000 ચોરસ મીટર જગ્યા આપણી નહીં આપવી જોઈએ અને એમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવીને આખા ઉધના ઝોન વિસ્તારને પાણી આપવું જોઈએ. આજે પણ તમે પૂરતા પ્રેશરમાં પાણી મળતું નથી. એટલે આવી અમારી જે અમને અમારો જે સક્ષમ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાની વાત કરો છો, અમને જે 10% કારણે અમે એની સામે કરી નથી ઘેરી વળે છે. મારે એમ કહેવું પડ્યું કે નરોત્તમ પટેલના જ્યારે પાણી પુરવઠા મંત્રી હતા તેમાં એમ કહું કે માનવ સર્જિત પૂર આવ્યા, સાહેબ મને 1/2 કલાક સુધી બોલવા નહીં દીધા. એ લોકો 50 કોર્પોરેટરો ઘેરી રહ્યા ઊભા રહ્યા, 50 કોર્પોરેટરે તમે શબ્દો પાછા ખેંચો, માફી માંગો અથવા તો હાઉસ છોડી દો. ત્યારે મેં હાઉસ છોડી દીધું. માનવ સર્જિતપુર આજે આખું ગુજરાત જાણે છે, આખું સુરત જાણે છે કે સુરતમાં જે પૂર આવ્યા તે માનવ સર્જિતપુર હતા અને એના માટે જવાબદાર આજ નરોત્તમ પટેલ હતા. અને મારી પાસે માફી મંગાવવાની વાત કરી, શબ્દો પાછા ખેંચવાની વાત કરી, આ બંને વસ્તુ છોડીને મેં વોકઆઉટ કરી દીધો. કારણ કે સુરત મહાનગરપાલિકાનું બજેટ હતું અને બજેટ એક મહત્ત્વની જરૂરિયાત છે આપણા શહેર માટે. અને મેં કીધું કે જો મારા આ જ કારણસર જો આ બજેટની કામગીરી અટકી જતી હોય તો હું વોકઆઉટ કરી જાઉં છું. અને હું વોકઆઉટ કરી ગયો. અને અમારા વિરોધની વાત કરવાનો કોઈ મતલબ જ નથી, અમને ઘેરી વળે છે. બોર્ડની તો કોઈ જે રીતે લોકસભા બતાવવામાં આવે છે તેવી રીતે અહીંયા બતાવે તો લોકોને ખબર પડે કે અમે શું સક્ષમ છીએ કે નથી છીએ, પણ બોલવા જ નહીં દેતા હોય છે. દોસ્તો, ખૂબ વિસ્તૃત વિચારોની સાથે આ હતા સુરત ઉધના મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર શ્રી ધનસુખભાઈ રાજપૂત પોતાના વિચારોની સાથે. ધનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે અને આપ ખૂબ ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરો એવી હાર્દિક શુભકામના. સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને સાબિર અલી સૈયદને રજા આપશો. નમસ્કાર.